સુરતની કાપોદ્રા પોલીસે દેશી હાથ બનાવટમાં કટ્ટા અને જીવતા કારતૂસ સાથે 300 ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 3.20 લાખથી વધુનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી કબજે કર્યો છે. આ અંગે કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કાપોદ્રા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કાપોદ્રા વિસ્તારમાં એક રિક્ષામાં બેસેલા ઈસમો પાસે દેશી હાટ બનાવટના હથિયાર છે. તેથી પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. ત્યારે કાપોદ્રા વરાછા મેઇન રોડ પર ચીકુવાડી પાસેથી બાતમીવાળી રિક્ષા મળી આવી હતી, જેમાં તપાસ કરતા 3 આરોપીઓ દેશી હાટ બનાવટના કટ્ટા તેમજ જીવતા કારતીસ લઈને બેઠા હતા. પોલીસે આરોપીઓ પાસેથી દેશી હાથ બનાવટનો 2 કટ્ટા, 3 જીવતા કારતીસ અને 1 મોબાઈલ અને 1 રિક્ષા મળી 3.20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે છોટુ કલ્યાણસિંહ કુશવાહા, મોનુ અજયપાલ કુશવાહા અને સત્યેન્દ્રસિંહ રણબીર સિંહ કુશવાહાની ધરપકડ કરી છે. આરોપીઓને દેશી હાથ બનાવટના કટ્ટા આપનાર તથા મંગાવનાર વિજય કુશવાહા અને અઠની નામના 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. સંધાને મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, સેક્ટર 1 સાહેબ, DCP ઝોન 1 સાહેબ નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદ્રા પોલીસ શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરાના સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોઈન્ટ શ્રી MR સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી AL પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે તેઓ પોસ્ટે વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન તેઓની બાતમી હકીકતવાળી એક ઓટો રિક્ષા આવતા એ ઓટો રિક્ષાને ઊભી રાખી તેને ચેકિંગ કરતા અને સઘન ચેકિંગ કરતા રિક્ષાની અંદર બેઠેલ 3 ઈસમો પાસેથી દેશી બનાવટના કટ્ટા નંગ 2 તથા જીવતા કારતીસ નંગ 3 તથા 3 મોબાઈલ અને ઓટો રિક્ષા મળી કુલ્લે કિંમત રૂપિયા 3,20,000 જેટલો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે અને આ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ સર્વેલન્સ સ્ટાફના પોસબિનશ્રી AL પંડ્યા સાહેબ નવો કરી રહેલ છે. આ ઉપરોક્ત આરોપીઓની જે ધરપકડ કરવામાં આવેલ છે તેઓની પૂછપરછ દરમિયાન એવી હકીકત ખુલવામાં પામેલ છે કે આગામી નવરાત્રિ તથા દિવાળીના તહેવારો આવતા હોય અને તે અનુસંધાને તેઓને કોઈ સારી એવી ટીપ મળે તો મોટો કોગ્નિઝેબલ ગુનો કરવાની યોજના હતી અને આ અનુસંધાને અન્ય 2 આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે.